આજની વાર્તાનું શીર્ષક છે દીકરો. 45 વર્ષની ઉંમરે મદનલાલની પત્નીનું અવસાન થયું. થોડા દિવસ પછી લોકો તેને સલાહ આપવા લાગ્યા કે હજી ઉંમર નાની છે, બીજા લગ્ન કરી લો. પણ મદનલાલે આ બધાને ના પાડી દીધી. તેઓ કહેતા કે પત્નીએ આપેલા દીકરા રૂપે શ્રેષ્ઠ ભેટ મારી પાસે છે, તેની સાથે હવે આ જિંદગી પસાર થઈ જશે. દીકરો મોટો થયો એટલે પિતાએ પોતાનો ધંધો દીકરાને સોંપી દીધો, ઓફિસ જવાનું બંધ કરી દીધું. થોડા સમય પછી દીકરાના લગ્ન પણ કરાવી આપ્યા. પિતા હવે વધારે નિશ્ચિત થઈ ગયા. ઘરનો વ્યવહાર પિતાએ દીકરાની પત્નીને સોંપી દીધો. દીકરાના લગ્નના એક વર્ષ પછી એક દિવસ એવું બન્યું કે મદનલાલ ભોજન લઈ રહ્યા હતા. તેમણે વહુ પાસે દહીં માગ્યું, પણ વહુએ કહી દીધું કે દહીં તો નથી. આથી તેઓ બાકીનું ભોજન કરી અને બહાર આંટો મારવા નીકળી ગયા. થોડી વાર પછી વહુ અને દીકરો ભોજન કરવા બેઠા. ભોજનમાં દહીંથી ભરેલી બે ગ્લાસ દહીં હતું. આ જોઈ દીકરાએ કોઈ પ્રતિક્રિયા ન આપી અને પોતાનું ભોજન પૂર્ણ કરી અને તે ઓફિસે ચાલ્યો ગયો. થોડા દિવસ પછી દીકરાએ તેના પિતાને કહ્યું કે પપ્પા, આપણે કાલે કોર્ટમાં જવાનું છે, તમારા લગ્ન છે. નવાઈ સાથે પિતાએ કહ્યું કે દીકરા, મારે ક્યાં પત્નીની જરૂર છે, અને તને હું અને તારી પત્ની એટલો પ્રેમ કરીએ છીએ કે તારે હાલ માતાની પણ જરૂર નથી, મારા લગ્ન કેમ કરાવે છે. આ સાંભળી દીકરાએ કહ્યું કે પપ્પા, હું તમારા માટે પત્ની પણ નથી લાવી રહ્યો કે નથી મારા માટે માતા પણ લાવી રહ્યો, હું તો માત્ર તમારા માટે તેની વ્યવસ્થા કરું છું. કાલથી હું ભાડાના મકાનમાં આપની પ્રિય વહુ સાથે રહેવાનો છું તથા તમારી ઓફિસમાં એક કર્મચારીની જેમ નોકરી કરવાનો છું. જે પગાર મળશે તેમાં ઘર ચલાવવાનો છું કે જેથી આપની વહુને દહીંની કિંમત ખબર પડે. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, વાર્તા ગમી હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.